જામનગરમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. જીજી હોસ્પિટલમાં જામનગર જિલ્લાના 2, મોરબી જિલ્લાના 1 તથા ગીર સોમનાથ જિલ્લામાંથી કોરોનાના 1 શંકાસ્પદ દર્દીના સેમ્પલ આવ્યા હતા, જે પૈકી મોરબી અને ગીર સોમનાથ જિલ્લાના દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જામનગર જિલ્લાના 2 પૈકી 1 શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દરેડ ગામના 14 મહિનાના બાળકને કોરોના થયો હોવાના અહેવાલ છે. આ જામનગર જિલ્લાનો પ્રથમ કોરોના કેસ છે, જેને પગલે તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. કોરોનાગ્રસ્ત બાળકના માતા પિતાને પણ કોરોના હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કુલ 122 કેસ સામે આવી ચૂક્યા છે, તેમજ કોરોનાને કારણે રાજ્યમાં 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ભારતની વાત કરીએ તો 3871 કેસ સામે આવી ચૂક્યા છે તથા 107 લોકો કોરોનાથી મૃત્યુ પામી ચૂક્યા છે. હાલના આંગણે પણ કોરોનાએ પગરવ કરી દીધા છે, ત્યારે નોબત લોકોને લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરવા માટે અનુરોધ કરે છે.